बनास डेरीમાં થયેલા ભાવ વધારાને ધાનેરાના પશુપાલકોએ વધાવી લીધો। બનાસ ડેરીના નિર્ણયથી ખુશી વ્યક્ત કરી પશુપાલકોના હિતનો નિર્ણય ગણાવી બનાસ ડેરીના ચેરમેનને પશુપાલકોના હિતે છુ ગણાવ્યા। धानेरा तालुको मात्र ने मात्र पशुपालन अने खेती पर नपतो तालुको छे अने एमाय दूध उत्पादन कारणे धानेरा तालुका में श्वेत क्रांति आवी छे। त्यारे बनास डेरीनी साधारण सभा में डेरीना चेरमेन शंकर भाईए 1144 करोड़ रूपियानो भाव वधारी आपता 16.66% भाव वधारो आवता धानेराना पशुपालकों में खुशी व्यापी गई छे। बनास डेरीनी संपत्तिमां पण 1903 करोड़नो वधारो थयो छे। आ ऐतिहासिक निर्णय लेवाता पशुपालकोए निर्णय वधावीने पशुपालकना हितमां लेवायेलो निर्णय गणाव्यो। आवो सांभळीए शुं कही रह्या छे धानेराना पशुपालको। कहेवाय एमनो वहीवट ने शंकरभाईए बनासकोठानुं गौरव कहेवाय छे। एटले शंकरभाई साहेबनो कोईए जे विरोध करे छे के कोईना कहेवाथी के एमनी ज्ञान नथी अथवा तो ए शंकरभाईनी नजीकथी ओळखता नथी એટલે એ વિરુદ્ધ કરે છે। બાકી શંકરભાઈ સાહેબનું જે એમનું ડેરીનું પ્રતિનિધિત્વ કરે છે એ બહુ જબરજસ્ત છે। પછી આપણા દાદરાના બોર્ડ ડિરેક્ટર જુઈતોભાઈ, અમુક લોકો કહે છે કે જુઈતોભાઈ ડિરેક્ટર છે શું કર્યું છે, તો જુઈતેભાઈ એક ડિરેક્ટર હોવા છતાં ટૂંક સમયમાં દાદરા તાલુકાની દોધીવાડાથી અંદાજે મો જાણો છો ત્યાં સુધી 400-500 છોકરાની રોજગારી અપાવી છે। આ આજે મારા ધાખા ગામમાં હું ડેલીનું 60-70 હજાર લીટર દૂધ છે, મહિને 6-7 કરોડ રૂપિયા ઢાકા ગામમાં આવે છે, તો ડેરીનો એટલો સારો વહીવટ ન હોત તો ક્યાંથી આવત પૈસા? એક આજે કોઈ વિધવા બહેન હોય કાં તમે કોઈ ભાગ્યો જે જમીન નથી એ પણ એના દાતરણાના હાથા ઉપરી એનું એક ગાય કે ભેંસ દૂધ અને એનું નિર્વાહ કરે છે। તો આજે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં આવી ચોમાસાની પરિસ્થિતિમાં આટલો રૂપિયા ફાળવ્યા છે એ ખૂબ ખૂબ બોર્ડ ઓફ ડાયરેક્ટરનો આભાર માનીએ છીએ, શંકરભાઈનો આભાર માનીએ છીએ। કોરોના જેવી પરિસ્થિતિમાં પણ બનાસ ડેરી ચાલુ રાખી અમે દૂધ સાથે સંકળાયેલા છીએ, અમે ડેરી સાથે સંકળાયેલા છીએ અને આવો વહીવટ બહુ બહુ અમને પસંદ છે। પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા।